લેટ મી સે, અનાદિકાળના દોષોના બોલને આત્મસત્વના બેટથી ફટકા મારવા એનું નામ જૈન ક્રિકેટ. જિન શાસનના વિઘ્નોના બોલને આત્મશક્તિના બેટથી ફટકારીને ગુમ કરી દેવા એનું નામ જૈન ક્રિકેટ. મોહરાજાના બધા જ દાવપેચોને ફેલ કરીને એને ક્લીન બોલ્ડ કરી દેવો એનું નામ જૈન ક્રિકેટ. જિન શાસનની એવી ફિલ્ડિંગ ભરવી કે આપણા મનનો બોલ જીન આજ્ઞાની બાઉન્ડ્રીને કદી ક્રોસ ન કરી શકે આનું નામ જૈન ક્રિકેટ. બાકી જેવા લીલોત્રીની બિનજરૂરી કચ્ચર ઘાણ છે, અનર્થદંડનું ભયંકર પાપ છે, જીવાતો અપકાય અને તેવકાયની કતલ છે, જૈન સંઘને એના શુદ્ધ ઉદ્દેશ્યથી ફંટાવી દેવાનું જે જાણે અજાણે ષડયંત્ર છે, વાનરની જેમ ચંચણ બનેલી યુવા પેઢીને જે દારૂ પીવડાવવાની પરબ છે, શ્રી સંઘ શાસનના સળગતા પ્રશ્નોની અને ઉપક્ષિત કાર્યોની જે ક્રૂર મશ્કરી છે તે જૈન ક્રિકેટ શી રીતે હોઈ શકે? મને કહેવા દો કે જૈનને નહીં સમજેલા જૈન દ્વારા જૈનના નામે જૈનનો જે દાટ વળી રહ્યો છે એના પાપનો એમને કોઈ અંદાજ જ નથી. મહાનિષિત સૂત્ર કહે છે, દુનિયાભરના બીજા બધા જ પાપો કરતાંય ઉન્માર્ગ પ્રવર્તનનું પાપ વધી જાય છે. દુનિયાભરના બીજા બધા જ પાપોનો સરવાળો કરો એના કરતાંય ઉન્માર્ગ પ્રવર્તનનું પાપ વધી જાય છે. ભાઈ આયોજક, તારે ડૂબવું જ છે તો તું જાણે, પ્લીઝ ડોન્ટ ટચ જૈન સંઘ. આ પાપથી તો તું અનંત કાળે ઉપર નહીં આવી શકે. પ્લીઝ તારી જાત પર આવો જુલમ ન કર.